કાપીના ડુંગરીફળિયામાં નાના પોઢા વાપી રોડ ઉપર બાઇક ઉપર જતા બે બાઇક ચાલકને ટ્રકે ટક્કર મારતા બંને યુવકે ટ્રકના પાછળ ટાયરમાં આવી જતા બેના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે અન્ય એક યુવક ઘાયલ થયો હતો ઘટનામાં મોતને ભેટેલ યુવક મુસ્લિમ હોય આજે ઈદનો પવિત્ર તહેવાર આ માતમમાં પરણમ્યો હતો વાપીના ડુંગરીફલિયામાં નાના પોંડા વાપી રોડ પર બાઇક ઉપર જઈ રહેલા બે બાઇક ચાલકને ટ્રકે ટક્કર મારતા બંને યુવકો ટ્રકના પાછળના ટાયરમાં આવી જતા બે ના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે અન્ય એક યુવક ઘાયલ થયો હતો ઘટનામાં મોતને ભેટેલ યુવક મુસ્લિમ હોય આજે ઈદનો પવિત્ર તહેવાર માતનમાં પરિણ હતો વાપી નાનાપોરના માર્ગ ઉપર ડુંગળી ફર્યામાં બાઇક ઉપર સવાર થઈને જઈ રહેલા સોનુ શિવશંકર ઉમર વર્ષ વીસ મહેરાજ અહેમદ ખાન ઉમર વર્ષ ઓગણત્રીસ જેનો ઈદનો તહેવાર હોય બંને યુવકો પોતાની સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર જી જે પંદર એ એસ વન સેવન વન લઈને કોઈના ઘરે જતા હતા તે દરમિયાન સામેથી આવતા એક કાળમુખી ટ્રક નંબર આર જે ઝીરો સેવન જી સી

અચાનક બનેલી ઘટનાના પગલે સ્થાનિકો એકત્ર થઈ ગયા હતા અને લોકો રોષે ભરાતા ટ્રકના કાંચ તોડી નાખ્યા હતા તો ઘટના અંગે ડુંગરા પોલીસને જાણ થતા પોલીસ પણ સ્થળ પર ઘસી આવી હતી અને ટ્રક કબજે લીધી હતી ડુંગરી ફરિયાના કોર્પોરેટર બબલુભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી આ માર્ગને ફોર લેનમાં તબદીલ કરવા માટેની વહીવટી મંજૂરી મળી ચૂકી હોવા છતાં પણ હજુ સુધી અહીં કામ શરૂ નહીં થતા આ માર્ગ પર અનેક લોકોએ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે નોંધનીય છે કે અકસ્માતમાં મુસ્લિમ સમુદાયમાંથી આવતો હોય તેના પરિવારમાં આજે ઉજવાઈ રહેલી ઈદનો હર્ષોલ્લાસનો તહેવાર ગમગીણીમાં ફેરવાઈ ગયો હતો એક મૃત્યુ થયું છે અને ત્રીજો વ્યક્તિ છે આગળની પોલીસ તપાસ ચાલુ